રાજપીપળા વડિયા જકાત નાકે પાસે આવેલ રાજ તિલક કોમ્પ્લેક્સમાં કોવિડ હોસ્પિટલ ખોલવા બાબતે સ્થાનિક દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો હતો. નર્મદા જિલ્લામાં કોરોનાના કહેર વધી રહ્યો છે, પરંતુ પહેલા કરતા હાલ કોરોના કેસમાં કંઈક અંશે ઘટાડો નોંધાયો છે. પરંતુ રાજપીપળા કોવિડ 19 હોસ્પિટલમાં સુવિધાઓના અભાવની વારંવાર બૂમો ઉઠી હતી, જેના કારણે કોરોનાના ઘણા દર્દીઓને બીજા શહેરોમાં જવું ન પડે એ માટે થોડાક દિવસ પહેલા જ રાજપીપળા શહેરના મહાવિદ્યાલય રોડ પર આવેલા વ્રજ કોમ્પ્લેક્ષમાં ખાનગી કોવિડ હોસ્પિટલ ચાલુ કરવાના ચક્રગતિમાન થયા હતા. પરંતુ આ કોમ્પ્લેક્ષના દુકાનદારોએ આ બાબતે વિરોધ કરતા આ પ્લાન ફેલ થયો હતો. ત્યારબાદ રાજપીપળાના નજીકના વડિયા જકાતનાકા નજીક આવેલા રાજ તિલક કોમ્પ્લેક્ષમાં ખાનગી કોવિડ હોસ્પિટલ માટે નર્મદા કલેક્ટરે મંજૂરી પણ આપી દીધી હોવાની વાત સામે આવી હતી અને હોસ્પિટલ શરૂ કરવા તૈયારીઓ પણ ચાલુ થઈ હતી. પરંતુ આ બાબત પણ કોમ્પ્લેક્ષના દુકાનદારો સુધી પહોંચતા તેનો વિરોધ નોંધાવતા ફરી આ બાબત ખોરંભે પડી છે, જેમાં દુકાનદારોએ કોવિડ હોસ્પિટલ વિરોધમાં નર્મદા કલેક્ટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે રાજ તિલક કોમ્પ્લેક્ષમાં દુકાનદારો તેમજ નજીકની સોસાયટીના રહીશોને કોરોનાનું સંક્રમણ લાગે તો એ બાબતે જવાબદાર કોણ? અહીંયા ખાનગી કોવિડ હોસ્પિટલ આવવાથી અમારા ધંધા રોજગાર પણ માઠી અસર પડી શકે છે, જેથી કોવિડ હોસ્પિટલની અલગ જ વ્યવસ્થા હોવી જોઈએ. મામલતદાર સાહેબ સાથે એ ટાઈપની વાત થઈ છે કે કાલે અમે લોકોએ કલેક્ટરશ્રીને આવેદન આપેલું હતું કે અહીંયા આગળ કોવિડ 19ની હોસ્પિટલ ન આવવામાં, એમને પરમિશન આપવામાં ન આવે એમ. તો કલેક્ટરશ્રી સાહેબનું એવું કહેવામાં આવે છે કે ભાઈ ત્યાં આગળ હોસ્પિટલ આવે તો તમને લોકોને વાંધાજનક શું છે, આનાથી કંઈ પણ થવાનું નથી એમ. જ્યારે કે આખી પૂરી દુનિયાને પણ ખબર છે કે કોરોના વાયરસ જે છે એ કેટલો મહામારી ફેલાવી રહ્યો છે, જેના કારણે અહીંયા દુકાનદારોને બધાને પણ તકલીફ થાય છે. તો એના માટેથી કલેક્ટર સાહેબે મામલતદારશ્રીને આવેદન આપેલું છે કે તમે જઈને ત્યાં આગળ જઈને ચેક કરો કે ભાઈ આ લોકોએ જે આવેદન આપ્યું છે કે સાચું છે કે ખોટું છે એમ. પણ જ્યારે પણ એ લોકોએ પરમિશન આપી એ ટાઈમે કોઈ ચેક કરવા નથી આવ્યું કે ભાઈ આ લોકો આવેદન આપ્યું છે એ સાચું છે ખોટું છે, ત્યાં કોને શું નુકસાન થાય એમ છે કે નથી થાય એમ છે. એટલે ઓન પેપર ઉપર જ બધી વસ્તુ થઈ રહી છે, જ્યારે હકીકતમાં અહીંયા આગળ કોઈ અહીંયા ચેક કરવા માટે આવતું જ નથી. જ્યારે આજે અમે આવેદન આપ્યું ત્યારે જ એ લોકોએ ચેક કરવા માટે એ લોકો આવ્યા છે. ના, અમે ટોટલી પૂરો વિરોધ કરશું અને એવું હશે તો અમે સદંતર પછી કોમ્પ્લેક્ષ જ બંધ કરાવશું અને અહીંયા આગળ ધરના દેશું અમે. શું નામ આપનું? ભવ્યરાશી રાઠોડ. કોવિડ હોસ્પિટલ ખોલવાથી અમને વાંધો એટલે 50 જેવી દુકાનોદારોને અહીંયા કંઈ પણ ગવર્મેન્ટનું કે WHOની માર્ગદર્શિકા મુજબ એવું કહે છે કે આ સંક્રમિત રોગ છે અને કલેક્ટર સાહેબશ્રી એવું કહી રહ્યા છે કે તમને કોઈ વાંધો નથી, તો WHOની ગાઈડલાઇન પ્રમાણે જો આગળ વધીએ કે એ પ્રમાણે જાણીએ તો અહીંયા 50 દુકાનોમાં લગભગ 150 જેટલા માલિકો અને કામદારો સાથે માણસો કામ કરી રહ્યા છે, તો એમના કોઈ સંક્રમિત થયું તેમાં સાહેબશ્રી જિલ્લાના વડાશ્રીની સૂચના પ્રમાણે અમે કે પછી WHOની સૂચના પ્રમાણે પણ અહીંથી કોઈ સંક્રમિત થઈને ત્યાં એ લોકો ઘરે ગયા અને ઘરે કોઈ સંક્રમિત થયું તો આમાં કોણ જવાબદારી લેશે? આગળ પણ વ્રજ કોમ્પ્લેક્ષમાં આ જ કાર્યવાહી કરેલી ને ત્યાંથી વિરોધ કરતા પછી આ અહીંયા કોવિડ 19નું અહીંયા મિલીભગતથી ડૉક્ટરો અને આરોગ્ય વિભાગની એવું અમને એક શંકા એવી ઉપજે છે, તો કદાચ અમારો વિરોધ એ છે કે 150 જણની રોજીરોટી છીનવાય એમના 2 જણ માટે કરીને, તો માનનીય સત્તાધીશોને અમારી અરજ છે કે આ વસ્તુ અહીંયા નહીં થાય અને અમારી 150 જણની 2 જણની રોજી માટે કરીને અમારી 150ની રોજી છીનવાય યા અમારા ઘરે કોઈ સંક્રમિત થાય એવું અમે દિશતા નથી, માટે અમે વિરોધ કરી રહ્યા છીએ અને છેવટ સુધી કરીશું, અહીંયા ધરણા પ્રદર્શન કરીશું, અમે એમાં આખું કોમ્પ્લેક્ષ મંજૂર છીએ. સાહેબ, હવે અમારા નર્મદા જિલ્લામાં રાજ તિલક કોમ્પ્લેક્ષ જે જકાતનાકા પાસે આવેલું છે તેમાં ઉપર રાજ તિલક હોટલ આવેલી છે, જેના માલિકો પોતાની મનમાની ચલવી અને ખાનગી કોવિડની હોસ્પિટલ લાવવા જઈ રહ્યા છે, જેમાં રાજપીપળાના ઘણા ખરા ડૉક્ટરો પણ સામેલ થયા છે અને તે તંત્ર પણ તેની સામે કોઈ પગલાં લેતું નથી. અમે અત્યારે ગઈકાલે કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે અને ત્યાર પછી અત્યારે